નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ. સમાચારમાં જો વાત કરવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં ચૈત્ર માસની નવરાત્રિની ઉજવણી માય ભક્તો દ્વારા શ્રદ્ધાભેર કરવામાં આવે છે. ખાસ કરીને દરેક માય ભક્તોમાં ચૈત્રી નવરાત્રિના ભક્તોની ભીડ વધુ જોવા મળે છે, ત્યારે આ ચૈત્રી નવરાત્રિમાં આઠમનું મહત્ત્વ વધુ હોય છે. દરેક મંદિરોમાં ચૈત્રી આઠમના દિવસે અનેક ભક્તિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. યજ્ઞ તેમજ માતાજીની ખાસ નવચંડી તેમજ ભક્તિ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ડભોઈ મુકામે આવેલ ભટ્ટિયા સમાજ તેમજ વાળંદ સમાજના કુળદેવી જ્વાલામુખી માતાજીના મંદિરે ચૈત્રી આઠમના દિવસે નવચંડીની પૂજા વિધિ કરવામાં આવી હતી, તેમજ પ્રસાદીના રૂપે ભંડારો તેમજ સાજે ડાયરા જેવા ભક્તિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૈત્રી આઠમના દિવસે જ્વાલામુખી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી. રિપોર્ટર ધર્મેન્દ્ર ભટ્ટિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાગોડિયા. મારી સાથે કઈ કામ કરતી હોય કોઈ, હું બોલું પણ એ કામ થઈ જતું હોય ને તો એ મારી ઓકાત નથી. જ્વાલા માતાના મંદિર આજે જે તમે પ્રોગ્રામ કરવા છો, શું કહેવા માંગો છો અને શું કહો છો? પેલા તો સૌથી પહેલા તો હું અહીંયા સૌ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સુંદર મજાનું આયોજન આજે 3 વર્ષ પછી થયું છે. એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે મહામારીની અંદર આપણને ખૂબ જ તકલીફ પડી છે, હરેક વ્યક્તિઓને તકલીફ પડી છે, પણ તકલીફનો સામનો કરી અને મા જ્વાલામૈયાએ એમને શક્તિ આપી છે ત્યારે આવું આયોજન થયું છે. એટલે સૌથી પહેલાં હું આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સુંદર મજાનું આયોજન કર્યું છે. અને વાત કરીએ મા જ્વાલાના ડાયરાની તો મિત્રો, હું આજે 15 વર્ષથી સતત અહીંયા કાર્યક્રમ કરું છું અને માના અનેક પરચાઓ મેં જોયા છે, અનેક પરચાઓ મેં મારી નજરે નિહાળ્યા છે. આજથી લગભગ 3-4-5 વર્ષ પહેલાં હું જ્યારે આ પ્રોગ્રામ કરવા આવ્યો ત્યારે સૌથી પહેલાં અમને મોટામાં મોટી તકલીફ પડતી હતી, અમારે આ સ્ટેજ ક્યાં બનાવવું, આટલી બધી માનવ મૈત્રીને બેસાડવી ક્યાં. એ માટે આ જગ્યા માટે અમે માતાજીને પ્રાર્થના કરી હતી કે હે માં, એવો પરચો આપવાનો કે આ જગ્યા જે પટેલ સાહેબે અમને આપી હતી ખાલી ડાયરા માટે, પણ આજે ખૂબ આનંદ સાથે કહેવાનું મન થાય છે કે આજે મા જ્વાલાની જગ્યા ઉપર અમે બેઠા છીએ અને આ મા જ્વાલાનો પરચો જ છે મોટામાં મોટો, કે જે આટલી મોટી જગ્યા આજે જો માએ અમને આપી છે. એટલે અતિ આનંદ સાથે ડાયરો કરવા માટે અમે આવ્યા છીએ. અહીંયા હું કોઈ પૈસા કમાવા માટે નથી આવ્યો, માત્ર ને માત્ર ભાટિયા સમાજનો પ્રેમ અને અમારા અનિલભાઈનો ખૂબ ખૂબ મારી ઉપર સતત પ્રેમ મારી ઉપર વરસી રહ્યો છે અને તમામ આયોજકોનો ખૂબ આભાર માનું છું કે સાહેબ આવો નવો પ્રેમ. કેટલા વર્ષોથી તમે પ્રોગ્રામ કરો છો વાળંદ સમાજ અને ભાટિયા સમાજની કુળદેવીનો? આ જ્વાલામાં મારું 15મા વર્ષ, મારું 15 વર્ષ રનિંગ થઈ ગયું છે અહીંયા. તમારો 3 વર્ષ અમારા છૂટી ગયા છે વચ્ચેના. તમારો મનનો આનંદ શું કહેવા માંગે? અરે મારો આનંદ એવો છે કે મોટામાં મોટો પરચો છે આ માનો, કે માને હું જીવું ત્યાં સુધી મને માં અહીંયા બોલાવતી રહે અને આપ બધા સાંભળ્યા કરો, હું ગાયા કરું, બસ આ જ મારો. તમે માય ભક્તોને સમાજના લોકોને શું સંદેશો આપવા માંગો? સંદેશો એ જ આપવા માંગીશ કે આવો નવો કાર્યક્રમ કરતા રહેજો, ગમે એવી તકલીફ આવે ભક્તિ ક્યારે ભૂલતા નહીં, માને ક્યારે ભૂલતા નહીં, ફૂલની અને ફૂલની પાંખડી માને અર્પણ કરતા રહેજો. કારણ કે માને તમે હો આપશો તો માં 1000 આપવા તૈયાર છે, પણ સાચા ભાવથી તમે 100 રૂપિયા પણ આપશો તો માં ભવ્ય મંદિર અને આવનાર સમયમાં માં જ્વાલાને પ્રાર્થના કરું છું કે આજ સમાજ દ્વારા એક ભવ્ય મંદિરનું આયોજન થાય અને ફરી પાછો 10 વર્ષની જેમ હું પાછો અહીંયા ગાતો રહું, બસ એ જ ભાવ છે મારો.